નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ ઝાંઝમેરા આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 6 ત્રિકોણનો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર ખૂબ અગત્યનો પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય એનો અભ્યાસ કરીશું. મિત્રો, આ પ્રમેય બોર્ડની એક્ઝામની અંદર સેક્શન ડીમાં 4 માર્ક્સ માટે પૂછાતો હોય છે અને ખૂબ જ અગત્યનો પ્રમેય છે, એટલે આપણે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરીશું. મિત્રો, થેલ્સનો પ્રમેય, જેને બીજા શબ્દમાં સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય છે, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. આપણે લાસ્ટ વિડીયોમાં આ શબ્દને પ્રોપર સમજ્યા હતા કે સમપ્રમાણ એટલે શું. મિત્રો, હવે અહીંયા થેલ્સનો પ્રમેય આપણે સૌથી પહેલાં એના વિધાનને સમજીને ત્યારબાદ એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં એનું વિધાન સમજી લઈએ. મિત્રો, થેલ્સ એક ગ્રીક ગણિતશાસ્ત્રી છે અને તેમણે ત્રિકોણ માટે એક પ્રમેય, એક વિધાન આપેલું છે. સૌથી પહેલાં એ વિધાન શું છે એ પ્રોપર સમજી લઈએ. તો વિધાન આ રીતે છે. જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય અને તે રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. મિત્રો, આ સ્ટેટમેન્ટ થેલ્સનું સ્ટેટમેન્ટ ગણાય છે, થેલ્સનું વિધાન ગણાય છે. હવે આ વિધાન કહેવા શું માગે છે અથવા તો આ વિધાન પ્રોપર શું દર્શાવે છે એને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ત્રિકોણ છે. હવે વિધાન એવું છે કે જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય, આપણે કોઈ એવી રેખા લેવાની છે કે ત્રિકોણની 3 બાજુમાંથી કોઈ એક બાજુ સાથે સમાંતર હોય. આ શબ્દ ખાસ સમજીશું અહીંયા, સમાંતર હોવી જોઈએ. ત્રિકોણની 3 બાજુમાંથી કોઈ પણ એક બાજુ સાથે આપેલી રેખા સમાંતર હોવી જોઈએ. પછી એ BCને સમાંતર હોય તોય ભલે, ACને સમાંતર હોય તોય ભલે, અને ABને સમાંતર હોય તોય ભલે. જો સમાંતર હોય અને તે રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદતી હોય, બે ભિન્ન એટલે કે જુદા જુદા બિંદુઓમાં છેદતી હોય, તો તે રેખા વડે તે બે બાજુનું સમાન ગુણોત્તરમાં, ગુણોત્તર એટલે શું થશે મિત્રો, ભાગાકાર, તો સમાન ભાગાકારમાં વિભાજન થશે. એટલે કે આ ત્રિકોણ ABCમાં જો આપણે કોઈ એવી રેખા દોરીએ કે જેથી કોઈ એક બાજુ સાથે સમાંતર થાય, દાખલા તરીકે આપણે ત્રિકોણ ABCમાં BCને સમાંતર એક રેખા દોરીશું, ઓકે, આ રેખાને આપણે L નામ આપી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિકોણ ABCમાં આ રેખા L આ BCને સમાંતર છે, ઓકે, અને તે રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે છે. બાકીની બે બાજુ એટલે કે AB અને ACને બે ભિન્ન બિંદુમાં છેદે છે. અહીંયા આપણે કંઈ પણ નામ આપી શકીએ, એટલે P અને Q અહીંયા આપણે નામ આપ્યું છે, ઓકે મિત્રો.
तो विधान एवं कहवा मागे छे कि जो कोई रेखा त्रिकोणनी कोई एक बाजू साथ समांतर होय, हवे समांतरनो मतलब शुं थशे, बे रेखा अनंत अंतरे लंबावा छतां एकबीजाने भेगी न थाय, एटले के बन्ने वच्चेनुं अंतर समान जळवाई रहे, समांतर। तो आ बे रेखा समांतर छे अने आ रेखा रेखा एल ए ए बी अने ए सी ने पी अने क्यू में छेदे छे। तो आ रेखा वडे एटले के रेखा एल वडे आ बे बाजूनुं એટલે કે એ બી અને એ સીનું સમાન ગુણોત્તરમાં વિભાજન થશે, સમાન ગુણોત્તરમાં વિભાજન થાય, ગુણોત્તરનો મતલબ ભાગાકાર। તો અહીંયા એ બીનો જે ગુણોત્તર થશે એ બે ટુકડા થશે એ પી અને બીજો ટુકડો થશે પી બી, અને આ તરફ એ સીના બે ટુકડા થશે એ ક્યુ અને બીજો ટુકડો થશે ક્યુ સી। તો એ પી છેદમાં પી બી અને એ ક્યુ છેદમાં ક્યુ સી એ ગુણોત્તર ગણાશે અને એ કેવા થશે, સમાન। એપી છેદમાં પીબીનો ભાગાકાર એ ક્યુ છેદમાં ક્યુસીનો ભાગાકાર સમાન રહેશે તેવું થેલ્સનો પ્રમેય આપણને દર્શાવે છે। મિત્રો, આ પ્રમેયને સાબિત કરવા માટે આપણે એના મુખ્ય ત્રણ હિસ્સામાં એની ગણતરી લઈશું। સૌથી પહેલાં આપણે પક્ષ લખીશું, ત્યારબાદ આપણે સાધ્ય લખીશું અને ત્યારબાદ સાબિતી લખીશું। સૌથી પહેલાં આપણે પક્ષ લખીએ। મિત્રો, પક્ષ એટલે શું? તો આપણે નવમા ધોરણમાં ભણી ગયા કે પ્રમેયની અંદર આપેલા વિધાનમાં જે માહિતી અથવા જે શરતો આપી દીધી હોય તે પક્ષ ગણાય। ઓકે, તો અહીંયા આ વિધાનમાં આપણને માહિતી આપી છે કે એક રેખા ત્રિકોણની કોઈ એક બાજુ સાથે સમાંતર છે અને તે રેખા બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે છે। આ માહિતી આપણને આપેલી છે તો એ પક્ષ ગણાશે। આપણે આકૃતિના આધારે પક્ષ આ રીતે લખી શકીએ। અહીંયા ત્રિકોણ એબીસીમાં, આ ત્રિકોણ એબીસીમાં રેખા એલ એ ત્રિકોણની બાજુ બીસીને સમાંતર છે। તો મિત્રો, આ ચિહ્ન સમાંતરનું છે, રેખા એલ સમાંતર બીસી। ત્રિકોણ એબીસીમાં રેખા એલ સમાંતર છે બીસી સાથે, તથા એલ એ રેખા એલ એ બી અને એ સીને રેખાખંડ એ બી અને રેખાખંડ એ સીને અનુક્રમે ક્યાં છેદે છે? તો અનુક્રમે બિંદુ પી અને બિંદુ ક્યુ માં છેદે છે। આ માહિતી પક્ષ ગણાશે, એટલે કે આ શરતો આપણને આપી દીધી છે। ત્રિકોણ એબીસીમાં રેખા એલ એ બીસીને સમાંતર છે અને રેખા એલ એ બી અને એ સીને અનુક્રમે પી અને ક્યુમાં છેદે છે। તો આ માહિતી એટલે કે આ આપણને શરત આપી છે। આપણે સાધ્ય શું છે, મતલબ આપણે સાબિત શું કરવાનું છે? તો આ શરતનું પાલન થાય તો આપણે વિધાનમાં એવું આપ્યું છે કે તે રેખા વડે તે બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થશે, એટલે કે રેખા એલ વડે એ બી અને એ સીનું સમાન ગુણોત્તરમાં વિભાજન થઈ જશે। એટલે કે એ બી અને એ સીનો ગુણોત્તર કયો થશે? એ પી અને પી બી, અને આ તરફ એ ક્યુ અને ક્યુ સી, આ બંને ગુણોત્તર સમાન રહેશે। એટલે કે આપણે એવું સાબિત કરવાનું છે કે એ પી અને પી બી આ ગુણોત્તર અને એ ક્યુ અને ક્યુ સી આ ગુણોત્તર સમાન રહેશે। અહીંયા આપણે ઇક્વલ સાબિત કરવાનું છે। તો આ વિધાન એવું કહેવા માગે છે કે જો પક્ષમાં આપેલી શરતનું પાલન થાય તો એપી અને પીબીનો ભાગાકાર એ ક્યુ અને ક્યુસીનો ભાગાકાર, એટલે કે આ બંને ગુણોત્તર સમાન થાય, ઇક્વલ થાય, એ આપણે સાબિત કરવાનું છે। આ છે આપણું સાધ્ય। હવે આ બાબત આપણે કેવી રીતે સાબિત કરીશું? તો તેની માહિતી આપણે સાબિતીમાં લખવાની રહેશે। મિત્રો, સાબિતીની અંદર સૌથી પહેલાં તો જે બાબત આપણે સાબિત કરવી છે તેને કઈ રીતે સાબિત કરીશું તે પ્રોપર સમજ્યા બાદ આપણે આકૃતિમાં થોડો ફેરફાર કરીશું। જો આપણે એપી છેદમાં પીબી અને એક્યુ છેદમાં ક્યુસી આ બંનેને બરાબર સાબિત કરવા હોય તો આપણે આકૃતિમાં થોડો ફેરફાર કરવો પડશે। એટલે કે આપણે આકૃતિમાં ચાર રેખાખંડ સૌથી પહેલાં દોરીશું। મિત્રો, આ પ્રોસેસ ખાસ સમજી લેજો કે શરૂઆત ક્યાંથી કરવાની છે સાબિતીની। તો સૌથી પહેલાં તમે જુઓ કે હું આકૃતિમાં ચાર રેખાખંડ ક્યાં ક્યાં દોરું છું। તો સૌથી પહેલો એક રેખાખંડ દોરીશું પીસી, પી અને સીને આપણે જોડી દઈશું એટલે પીસી રેખાખંડ બનશે।
એ જ પ્રમાણે આપણે બીક્યુ રેખાખંડ રચીશું. બે રેખાખંડમાં ખ્યાલ આવી ગયો મિત્રો. અને હવે મિત્રો આપણે આ એ બી જે બાજુ છે તેના ઉપર ક્યુમાંથી લંબ દોરીશું, એટલે કે વેધ દોરીશું. આપણે લંબ એટલે કે વેધ આપણે જાણીએ છીએ કે હંમેશા રેખાખંડ સાથે 90 અંશનો ખૂણો બનાવે, એટલે કે કાટ ખૂણો બનાવે. ઓકે મિત્રો, તો એ બી પરનો લંબ ક્યુ એમ છે, અહીંયા આપણે એમ નામ આપી દઈશું. એ જ પ્રમાણે એસી ઉપર પીમાંથી લંબ દોરીશું, એટલે કે વેધ દોરીશું. એ પણ એસી સાથે કાટ ખૂણો બનાવશે, એને આપણે એન નામ આપીશું. એટલે રેખાખંડ પી એન એ એસી પરનો લંબ એટલે કે વેધ ગણાશે. તો આ ચાર રેખાખંડ જે આપણે આકૃતિમાં દર્શાવ્યા છે એને સાબિતીમાં સૌથી પહેલાં નોટ કરી લઈશું, એટલે કે એની નોંધ કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે એમ લખી શકીએ કે રેખાખંડ પી સી અને રેખાખંડ બી ક્યુ રચો. ઓકે મિત્રો, ત્યારબાદ ક્યુએમ રેખાખંડ લંબ એ બી રચો અને પીએન રેખાખંડ લંબ એસી રચો. આ અંગ્રેજીનો ઊંધો ટી જે દેખાય છે એ લંબ દર્શાવે છે, વેધ દર્શાવે છે. તો ક્યુએમ અને એ બી પરસ્પર લંબ છે, વેધ છે, એ આકૃતિમાં જોઈ શકાય છે. ઓકે મિત્રો, હવે આપણે કેવી રીતે સાબિત કરીશું કે આ ગુણોત્તર સમાન થાય? તો સૌથી પહેલાં આ ગુણોત્તર આપણે મેળવવો પડશે, અને એ મેળવ્યા બાદ એના પરિણામ મેળવ્યા બાદ એને બરાબર સાબિત કરવા પડશે. તો એના માટે મિત્રો સૌથી પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર યાદ કરીએ. તો મિત્રો આપણને ખ્યાલ જ હશે કે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા તે ત્રિકોણનો પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું કોમન એક સામાન્ય સૂત્ર છે 1/2 ગુણ્યા ત્રિકોણનો કોઈ પણ એક પાયો ગુણ્યા તે પાયા પરનો વેધ. આ એક સામાન્ય સૂત્ર છે. ઓકે મિત્રો, હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આ ત્રિકોણમાં, આ મોટા ત્રિકોણમાં જે નાના નાના ત્રિકોણ દેખાય છે એના ક્ષેત્રફળ શોધીને એના પરિણામ મેળવી લઈશું. સૌથી પહેલાં તો આપણે ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ શોધવું છે. ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ આ સૂત્રની મદદથી શોધીએ અને એનું પરિણામ મેળવીએ. તો હવે મિત્રો આપણે એટલું યાદ રાખીશું કે ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ આ રીતે પણ લખી શકાય, એ પી ક્યુ. માત્ર જો એપીક્યુ લખવામાં આવે તો એ દર્શાવે છે કે ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ. તો આપણે ગુજરાતીમાં પાછળ ક્ષેત્રફળ એવો શબ્દ લખવાની કોઈ જરૂર રહેતી નથી, એપીક્યુ. તો એપીક્યુનો મતલબ શું થશે? ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ. તો એ કેવી રીતે શોધાશે? તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. 1/2 પાયો. ત્રિકોણમાં એપીક્યુમાં કોઈ પણ પાયો લઈ શકાય, પણ આપણે જે બાબત સાબિત કરવાની છે એને ધ્યાનમાં રાખીને આપણે એપીને પાયો લઈશું. એપી પાયો. ત્યારબાદ આવશે પાયા પરનો વેધ. તો એપી ઉપરનો વેધ કયો છે? તો આપણે સૌથી પહેલાં વેધ ક્યુએમ રચ્યો હતો, તો અહીંયા વેધ આવશે ક્યુએમ. ઓકે મિત્રો, તો આને આપણે કહીશું પરિણામ નંબર 1. ત્યારબાદ મિત્રો આપણે ત્રિકોણ એપીક્યુનું ક્ષેત્રફળ ફરીથી શોધીશું. એપીક્યુનું એટલે કે એ જ ત્રિકોણનું ક્ષેત્રફળ ફરીથી શોધીએ, પણ આ વખતે આપણે પાયો એપી નહીં લઈએ. એટલે કે 1/2 ગુણ્યા પાયો તરીકે આપણે એ ક્યુ લઈશું મિત્રો, એ ક્યુ. તો પાયા પરનો વેધ એટલે કે એ ક્યુ પરનો વેધ કયો આવશે? તો એ આવશે પીએન. તો અહીંયા આપણે લખીશું પીએન. તો આ આપણને મળી ગયું પરિણામ નંબર 2. ખ્યાલ આવે મિત્રો? હવે આપણે મિત્રો અહીંયા જે આકૃતિમાં ત્રિકોણ દેખાય છે પી બી ક્યુ, દેખાય છે મિત્રો ત્રિકોણ પી બી ક્યુ, એનું ક્ષેત્રફળ શોધવું છે. તો અહીંયા આપણે લખીએ ત્રિકોણ પી બી ક્યુનું ક્ષેત્રફળ. તો એમાં સૂત્ર આવશે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે પાયો કયો લઈશું? તો આપણે એમાં પાયો લઈશું પી બી. તો અહીંયા લખીએ આપણે પી બી ગુણ્યા તે પાયા પરનો વેધ.
હવે અહીંયા ખાસ મિત્રો યાદ રાખીશું, ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા જ ભૂલ પડતી હોય છે કે પીબી પરનો વેદ, આ ત્રિકોણ પીબી ક્યુમાં આ પાયો પીબી છે તેના પરનો વેદ ક્યુપી નહીં આવે, કેમકે વેદ હંમેશા 90 અંશના ખૂણે જ છેદે, એટલે કે કાટ ખૂણે જ છેદે. તો આપણે પીબી પરનો વેદ કમ્પલસરી ક્યુ એમ લેવો પડશે મિત્રો. આ બાબત ખાસ યાદ રાખી લઈશું કે વેદ હંમેશા 90 અંશના ખૂણે છેદે એ જ રેખાખંડ આવે. તો અહીંયા પીબી પરનો વેદ એટલે કે પાયો પીબી છે તેના પરનો વેદ અથવા લંબ કયો ગણાશે? ક્યુ એમ. આપણે ખાસ યાદ રાખી લઈશું, એટલે અહીંયા આપણે પીબી પરનો વેદ લખીશું ક્યુ એમ. તો આ મળી ગયું પરિણામ નંબર 3. અને એ જ પ્રમાણે મિત્રો આપણે હવે ત્રિકોણ પી ક્યુ સીનું ક્ષેત્રફળ શોધીશું. ત્રિકોણ પી ક્યુ સી, આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. પી ક્યુ સીનું ક્ષેત્રફળ શોધીએ, 1/2. પાયો કયો લઈશું મિત્રો? તો આપણે પાયો લઈશું ક્યુ સી. અને એના પરનો વેદ કયો આવશે? તો હવે આપણે ખ્યાલ છે કે ક્યુ સી પરનો વેદ પી ક્યુ ના આવે, પણ શું આવે? પી એન. કારણ કે પાયા પરનો વેદ હંમેશા 90 અંશના ખૂણે જ છેદતો હોય, તો તેના પરનો વેદ આવશે પીએન. તો અહીંયા આપણે પીએન લખીશું. ઓકે મિત્રો, તો આ મળી ગયું પરિણામ નંબર 4. ચલાવો મિત્રો, પરીક્ષામાં તમારે આ પરિણામ આડા અવળી લખાઈ જાય છે તો પણ કોઈ વાંધો નથી મિત્રો, પણ આપણે આ 4 ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા ખૂબ જરૂરી છે. ચલો, આ 4 પરિણામ મળ્યા બાદ હવે આપણે સાધ્ય સુધી કેવી રીતે પહોંચીશું? તો આપણે સાબિત કરવાનું છે કે એપી છેદમાં પીબી બરાબર એક્યુ છેદમાં ક્યુસી. તો કેવી રીતે મેળવીશું? તો આ બંનેને બરાબર સાબિત કરવા માટે પહેલાં તો આપણે એપી છેદમાં પીબી ગુણોત્તર મેળવવો પડશે, અને પછી આપણે એક્યુ છેદમાં ક્યુસીનો ગુણોત્તર પણ મેળવવો પડશે. તો મિત્રો, આપણે જે 4 પરિણામ મેળવ્યા છે એમાં આપણને એપી છેદમાં પીબી ક્યાંય દેખાય છે? એપી અને પીબી દેખાય છે. તો હા, પહેલાં પરિણામમાં એપી દેખાય છે અને પરિણામ 3માં આપણને પીબી દેખાય છે. તો આપણે પરિણામ 1 અને 3નો જો ગુણોત્તર લઈએ એટલે કે ભાગાકાર કરીએ તો એપી છેદમાં પીબી મળી શકે. તો આપણે અહીંયા કરીશું પરિણામ 1 અને 3નો ગુણોત્તર. પરિણામ 1 અને 3નો ગુણોત્તર લેતા જો પરીક્ષામાં મિત્રો તમને બીજા નંબરના પરિણામમાં જ પીબી દેખાય તો તમારે 1 અને 2નો ગુણોત્તર લેવાનો રહેશે, અને પીબી તમને 4થા નંબરના પરિણામમાં દેખાય તો 1 અને 4નો ગુણોત્તર લેવાનો રહેશે. એટલે કે આ આડાવાળી ક્રમમાં જો પરીક્ષામાં તમે લખ્યા છે તો એ વખતે એપી અને પીબી જે પરિણામમાં હોય એ બંને પરિણામનો ગુણોત્તર લઈશું. ગુણોત્તર એટલે ભાગાકાર. તો આપણે અહીંયા ભાગાકાર કરીએ તો ડાબી બાજુ ભાગાકાર થશે એપી ક્યુ છેદમાં પીબી ક્યુ. એપી ક્યુ છેદમાં પીબી ક્યુ ઇઝ ઇક્વલ ટુ, આપણને પરિણામ મળ્યા છે, એપી ક્યુનું પરિણામ મળ્યું છે 1/2 એપી ગુણ્યા ક્યુએમ છેદમાં પીબી ક્યુનું પરિણામ આપણને મળી ગયું છે 1/2 પીબી ગુણ્યા ક્યુએમ. ઓકે મિત્રો, તો આપણે ભાગાકારમાં જે સંખ્યા સરખી હોય એ કેન્સલ થઈ જશે, 1/2 1/2 ક્યુએમ ક્યુએમ. તો આપણને મળી ગયું પરિણામ એપી અને ભાગ્યા છેદમાં મળી ગયું પીબી. આને કહીશું પરિણામ નંબર 5. મિત્રો ફરીથી જુઓ, સાધ્યમાં આપણે એપી અને પીબી મેળવવાનું હતું તો એ આપણને પરિણામ 5માં મળી ગયું છે. હવે આપણે એક્યુ છેદમાં ક્યુસી મેળવવા છે તો કેવી રીતે મળશે? તો ફરીથી આપણે 4 પરિણામમાં પાછા આવીએ. આપણે એક્યુ અને ક્યુસી કયા પરિણામમાં છે? તો તમે ધ્યાનથી જોશો તો પરિણામ 2માં આપણને એક્યુ દેખાય છે અને પરિણામ 4માં આપણને ક્યુસી દેખાય છે. તો આપણે પરિણામ 2 અને 4નો ગુણોત્તર લઈશું. તો પરિણામ 2 અને 4નો ગુણોત્તર લેતા એટલે કે ભાગાકાર લેતા, તો મિત્રો 2 અને 4માં એપી ક્યુ અને પરિણામ 4માં છે પી ક્યુ સી, એનો ભાગાકાર લઈશું તો આપણને મળશે 1/2 એક્યુ ગુણ્યા પીએન, અને છેદમાં મળશે આપણને 1/2 ક્યુસી ગુણ્યા પીએન. ઓકે મિત્રો, ભાગાકારમાં જે સરખી સંખ્યા છે કેન્સલ થશે, જેમ કે 1/2 અને પીએન પીએન. તો ફાઇનલી આપણને શું પરિણામ મળ્યું? તો આપણને મળ્યું એક્યુ છેદમાં ક્યુસી. આને આપણે પરિણામ નંબર 6 કહીશું.
मित्रों साध्य में जुए तो आप एपी छेद में पीबी और एक्यू छेद में क्यू सी ने बराबर साबित करवाना है। तो आपणी पासे हवे पांच अने छ परिणाम में एपी छेद में पीबी नो भागाकार मिली गयो अने एक्यू छेद में क्यू सी नो भागाकार मिली गयो। परंतु मित्रों हवे आ बन्ने ने इक्वल केवी रीते साबित करीशुं, एटले के बराबर केवी रीते साबित करीशुं, आ बन्ने बाबत बराबर केवी रीते थाय एटले के सरखी केवी रीते थाय। तो मित्रों जमणी तरफनुं जे परिणाम छे ए सरखुं तो ज थई शके जो डाबी तरफनुं परिणाम सरखुं होय। तो डाबी तरफनुं परिणामने ध्यानथी जोईशुं मित्रों तो डाबी तरफना परिणाम सरखा नथी, कारण के अंश तो सरखो छे एपी क्यू अने एपी क्यू, परंतु छेद बन्नेनो अलग छे। एक में पीबी क्यूनु क्षेत्रफल छे अने बीजा परिणाम में पी क्यू सीनु क्षेत्रफल छे। जो कोईपण रीते आपणे छेद सरखो करी शकीए तो डाबी तरफना परिणाम सरखा थई जशे, जेना कारणे जमणी तरफना परिणाम सरखा थई शके। तो मित्रों आपणे प्रयत्न करीशुं डाबी तरफना परिणामने सरखो करवानो, एटले के एना छेद सरखो करवानो। तो हवे छेदमां त्रिकोण पी बी क्यू छे अने अहींया छेदमां पी क्यू सी छे, तो आकृतिमां जोईए के क्यां छे पी बी क्यू। तो मित्रों अहींया तमने पी बी क्यू त्रिकोण देखाय छे, हवे तमने त्रिकोण प्रॉपर देखाय एटला माटे हुं त्रिकोणमां लाइनिंग करूं छूं। तमारे परीक्षामां एवी कोई लाइनिंग करवानी जरूर नथी, मात्र ए त्रिकोण हाईलाइट थाय ए माटे मैं अहींया लाइनिंग करी छे। आ छे त्रिकोण पी बी क्यू अने बीजो एक त्रिकोण छे पी क्यू सी, तो आपणे अहींया पी क्यू सी मां आ रीते लाइनिंग करीशुं। ओके मित्रों, तो हवे आ बन्ने त्रिकोणना क्षेत्रफळ सरखा थाय एवुं आपणे साबित जो करी शकीए तो ऑटोमेटिक डाबी बाजूनुं परिणाम सरखुं साबित थई जाय, जेना कारणे जमणी बाजूनुं परिणाम सरखुं साबित थई जाय। तो मित्रों अहींया आपणे धोरण 9ના प्रमेयनो उपयोग करीशुं। 9મા ધોરણનો પ્રમેય મિત્રો, તો 9મા ધોરણનો પ્રમેય શું હતો? તો પ્રમેય એવો હતો કે જ્યારે કોઈ બે સમાંતર રેખા આપેલી હોય, અહીંયા રેખા L અને રેખા BC સમાંતર જ છે, આપણે પક્ષમાં લખેલું છે, તો જ્યારે આવી કોઈ બે સમાંતર રેખા આપી હોય એમાં એક જ પાયા ઉપર બે ત્રિકોણ દોરેલા હોય, એક જ પાયા ઉપર બે ત્રિકોણ દોરેલા હોય તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન જ થાય। એટલે કે અહીંયા રેખા L અને BC સમાંતર છે અને અહીંયા જે ત્રિકોણ છે PBQ અને PQC બંનેનો એક જ પાયો છે, કયો? પી ક્યુ રેખાખંડ। તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળ 9મા ધોરણના પ્રમેયના હિસાબે બંનેના ક્ષેત્રફળ સરખા જ થશે। ઓકે મિત્રો, ફરીથી બે સમાંતર રેખા વચ્ચે એક જ પાયા ઉપર જો બે ત્રિકોણ આવેલા હોય તો તેમના ક્ષેત્રફળ સરખા જ થાય। તો એ વિધાન આપણે અહીંયા લખીશું, બે સમાંતર રેખાની વચ્ચે એક જ પાયા પર આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય। ઓકે મિત્રો, 9મા ધોરણનો ખૂબ જ અગત્યનો પ્રમેય હતો આ, જેનો ઉપયોગ આપણે 10મા ધોરણમાં થેલ્સના પ્રમેયની સાબિતીમાં કરી રહ્યા છીએ। તો બે સમાંતર રેખા હોવી જોઈએ અને એક જ પાયા ઉપર બે ત્રિકોણ આવેલા હોવા જોઈએ તો જ એ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય। સમાંતર રેખા હોવી જોઈએ, પાયો એક જ હોવો જોઈએ તો તેમના ક્ષેત્રફળ સમાન થાય। આ બાબતને ધ્યાનમાં રાખીએ અથવા આ પ્રમેય જો અહીંયા લાગુ પાડીએ તો અહીંયા આપણને પી બી ક્યુનું ક્ષેત્રફળ અને બીજો ત્રિકોણ પી ક્યુ સી એનું ક્ષેત્રફળ સરખું મળે, ઇક્વલ મળે। પી બી ક્યુનું ક્ષેત્રફળ અને પી ક્યુ સીનું ક્ષેત્રફળ કેવું મળે? સરખું મળે। તો આ બાબતને મિત્રો આપણે પરિણામ નંબર 7 કહીશું। એટલે કે હવે આપણે પરિણામ 5, 6 અને 7ને સાથે એક સાથે જોઈએ, તો પરિણામ 5 અને 6માં પરિણામ 7ની કિંમત મૂકી દઈએ એટલે કે પી બી ક્યુ અને પી ક્યુ સી અને સરખા છે એવું આપણે સમજી લઈએ તો આપણે જોઈ શકીએ કે ડાબી બાજુ અંશ તો સરખો જ છે એપી ક્યુ અને એપી ક્યુ, હવે તો છેદ પણ સરખો થઈ ગયો કેમ કે પી બી ક્યુ અને પી ક્યુ સી બંનેના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે, એટલે છેદ પણ સરખો થઈ ગયો, એટલે ફાઇનલી ડાબી બાજુનું જે ગુણોત્તર છે એ સરખો છે। હવે આપણે એમ કહી શકીએ કે જમણી બાજુની જે કિંમત આપણી પાસે છે એપી છેદમાં પી બી અને એક્યુ છેદમાં ક્યુ સી, એ ગુણોત્તર પણ કેવો થશે? સમાન જ થશે।
એટલે આપણે લખી શકીએ મિત્રો કે પરિણામ, આમ પરિણામ 5, 6 અને 7 પરથી છેલ્લા જે 3 પરિણામ મળ્યા છે આપણને 5, 6 અને 7 તેના પરથી સાબિત થાય છે કે એપી છેદમાં પીબી આ ગુણોત્તર અને એક્યુ છેદમાં ક્યુસી આ ગુણોત્તર ઇક્વલ થાય, સમાન થાય. આ આપણે આન્સર મેળવ્યો. ખ્યાલ આવી ગયો મિત્રો?